સુરત શહેરમાં અવારનવાર અનેકવાર દારૂ ઘુસાડવાના કાવતરા રચાય છે ત્યારે આ કાવતરાને સુરત પોલીસે નિષ્ફળ બનાવતી હોય છે. 31st નજીક આવતા જ બુટલેગરો પણ હવે બેફામ બની ગયા છે. ગોડાદરા એસએમસી ગાર્ડન પાસેથી પસાર થતા અતુલ શક્તિ રિવર ટેમ્પોને એસઓજી આંતરી પાણીના બોટલમાં દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેટી ખુલ્લી પાડી દીધી છે. પોલીસે 29,000 કિંમતની દારૂની 56 બોટલ સાથે એક ડ્રાઈવરને અટકાયત કરી છે. એસઓજી પોલીસે જણાવ્યું કે ઓપરેશન બાતમીના આધારે સફળ બનાવાયું. પાણીની બોટલ સપ્લાય કરતા ઈસમો બુટલેગરોની મદદથી દારૂની હેરાફેરી કરતાની માહિતી મળતા આજે વોચ ગોઠવવામાં આવી હતી. ટેમ્પાને ઘેરી કાઢીને કેરવામાંથી વિદેશી દારૂની બોટલ મળતા ચકચાર મચી. પોલીસે ટેમ્પા ચાલક અંબાલાલ ભૂરાલાલ મેવાડા દિનેશ જેઠમલને ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આ બંને ઈસમો મિનરલ વોટરના ટેમ્પા મુકેલા કેરબામાં દારૂની હેરાફેરી કરીને રોકડી કરતા કેરબા મુકેલા 29,120 કિંમતના 56 બોટલ મળી છે. આ જથ્થો મંગાવનાર વૈકુંઠધામ સોસાયટીમાં દિનેશ ચુથાલાલ કલાલ, માલ મોકલનાર સચિન સાઈનાથ સોસાયટીમાં પ્રભુલાલ ચતરાજી મેવાડાને પણ ઝડપી લેવાયા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.